તો એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી સઘન સુરક્ષા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી જિજ્ઞેશ પટેલ જોડાઈ ચૂક્યા છે. જી જિજ્ઞેશ, 24મી તારીખ નજીક આવી રહી છે, જે તમામ તૈયારીઓ છે તે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. જણાવો કે સુરક્ષાને લઈને કયા પ્રકારની વિશેષ તૈયારીઓ? અંતિમ તબક્કામાં તૈયારીઓ કોમલ પહોંચી ચૂકી છે, કારણ કે જે પ્રકારે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, રોડ શોનો રૂટ નક્કી કરાયો છે, તે રૂટ પર વિશેષ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડે તે સ્વાભાવિક છે. કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી જૂની લોકશાહીના પ્રતિનિધિઓ જ્યારે એક સાથે આવવાના હોય, એક સાથે રોડ શો કરવાના હોય, ત્યારે સ્વાભાવિક વાત છે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન જ રખાય. અને એટલા માટે જ જે રૂટ છે તે રૂટ પર અલગ અલગ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો આ માર્ગ છે કે જે માર્ગ પર સળંગ આ જ પ્રકારે કતારબદ્ધ રીતે બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારે બેનરની પાછળનો વિસ્તાર જોઈ ન શકાય તે પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય માર્ગ પરના આ દ્રશ્યો છે કે જે માર્ગ ગાંધીનગર તરફ જાય છે, ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે તમામ પોલીસ કર્મીઓને પોતાના જે અપાયેલા પોઈન્ટ્સ છે તે જ જગ્યા પર તેઓને હાજર રહેવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. હજી 24 તારીખને ભલે વાટ હોય, પરંતુ તેમ છતાં કોઈ પણ બાબતે કોઈ બેદરકારી દાખવવા માટે પોલીસ વિભાગના વડાઓ પણ તૈયાર નથી. અને એટલા માટે જ પોલીસનો ખડકલો દિવસો અગાઉથી જ કરી દેવામાં આવ્યો છે અને પોતાના પોઈન્ટ્સ પર હાજર રહી અને અલગ અલગ પ્રકારના અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કેટલેક અંશે બદલાવ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને 24 તારીખ પહેલાં એટલે કે 23મી તારીખે કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે, પોલીસ કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે કોઈ કચાસ ન રહી જાય તેની ઝીણવટભરી ધ્યાન આપી રહી છે. કારણ કે સતત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદીપસિંહ જાડેજા દ્વારા, ગૃહમંત્રી દ્વારા પણ તેના નિરીક્ષણ બાબતનો રિપોર્ટ દરરોજ લેવામાં આવી રહ્યો છે. આ જ રિપોર્ટ તેઓ નરેન્દ્ર મોદીને પણ આપી રહ્યા છે, જેના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ પણ આ જ પ્રકારે સતર્ક જોવાઈ રહી છે. કોમલ જી, ચોક્કસ. જિજ્ઞેશ, ભવ્ય રોડ શો કરવામાં આવશે અને તેમાં અનેક સાંસ્કૃતિક ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે. રોડ શોને લઈને જે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે તેને લઈને કયા પ્રકારની વિશેષ રૂપરેખા નક્કી કરાઈ છે? કોમલ, રોડ શો થઈ રહ્યો છે ત્યારે તે માત્ર રોડ શો સુધી સીમિત ન રહી જાય, ભારતની તમામ પ્રકારની સંસ્કૃતિની ઝાંખી સ્ટેજ શો મારફતે જોવા મળે તે પ્રકારનું આયોજન 22 કિલોમીટરના રોડ શોમાં કરવામાં આવ્યું છે. 22 કિલોમીટરના રોડ શોમાં બે ડબલ બેરિકેડ લગાવવામાં આવી છે, જે ડબલ બેરિકેડમાં લોકો નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ અંતર્ગત ટ્રમ્પનું સ્વાગત તો કરશે, સાથે સાથે આવનાર ટ્રમ્પને અલગ અલગ પ્રકારે સંસ્કૃતિની, ભારતીય સંસ્કૃતિની પરંપરા તેમજ તેની ઝાંખી થાય તે માટે અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે, જેમાં માત્ર ગુજરાતી જ નહીં પરંતુ તમામ અલગ અલગ રાજ્યો દ્વારા ભાગ લેવામાં આવશે. અલગ અલગ રાજ્યોની અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવશે, જે સતત જ્યારે રોડ શો શરૂઆત થશે તે રોડ શોની શરૂઆતથી અંત સુધીના રૂટ પર અલગ અલગ સ્ટેજ બનાવી અને અલગ અલગ જગ્યા પર અલગ અલગ ઝાંખી આપવાનો એક પ્રયાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાય દિવસોથી જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરનાર જે યુવક યુવતીઓ અને જે મોટેરાઓ છે તે લાગી ચૂક્યા છે, તેઓ પણ તૈયારી કરી રહ્યા છે કે આખરે કોઈ પણ પ્રકારની કચાસ તેમાં પણ ન રહી જાય. જી ચોક્કસ.